नमस्ते विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड अरवली द्वारा धोरण 10 ना विज्ञान ना डिस्टेंस लर्निंग में आपनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणो जे लेक्चर नंबर 6 छे एनी अंदर आपणे जे लेक्चर 5 सुधी भण्या हता અંતર્ગોળ અરિસ્તા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ, જેમાં આપણે ત્રણ કિરણાકૃતિઓ દોરી હતી। ત્રણ કિરણાકૃતિની અંદર આપણે જુદા જુદા સ્થાને વસ્તુ મૂકી હતી અંતર્ગોળની અંદર સામે। આજે આપણે કિરણાકૃતિ 4, 5 અને 6 શીખીશું લેક્ચર 6 ની અંદર। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ત્રણ કિરણાકૃતિની અંદર કેવી રીતે અંતર્ગોળ અરીસો દોરી શકાય છે એ મેં તમને સમજાવ્યું હતું। એવી જ રીતે આગળની જે આકૃતિઓ છે એમાં પણ બી એ જ રીતે આપણે દોરવાની છે। ઓકે, પરંતુ તમને દરેક વખતે દરેક આકૃતિમાં સમજાવીશ, બરાબર છે? તો એને તમારે ફોલો કરવાનું છે, બરાબર? એ તમે એ રીતે દોરશો તો તમે સરળતાથી દોરી શકશો। માપ પણ બી ફિક્સ રાખજો જેથી કરીને આપણને કન્ફ્યુઝન ના થાય દોરવામાં। ઓકે, તો આજે જે આપણી આકૃતિઓ છે કિરણાકૃતિ, એમાં આપણે ચોથા નંબરનું પ્રતિબિંબ મેળવવાનું છે અંતર્ગોળ અરીસામાં, જેમાં વસ્તુ F ઉપર રાખીશું। પાંચમા નંબરની જે કિરણાકૃતિ છે અંતર્ગોળ અરીસાની, એમાં આપણે વસ્તુ P અને F ની વચ્ચે મૂકીશું। અને છઠ્ઠા નંબરની અંદર વસ્તુ અનંત અંતરે મૂકીશું। ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ કિરણાકૃતિ 4। તો કિરણાકૃતિ 4 ની અંદર વસ્તુ સ્થાન F પર છે। તો તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુ F ઉપર મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ નું સ્થાન, પ્રકાર અને પરિમાણ કિરણાકૃતિ સહિત સમજાવો। ઓકે, તો એની કિરણાકૃતિ દોરવી પડે। આજે મેં દોરી છે કિરણાકૃતિ છે અને તમારે એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવવું પડે। ઓકે, આટલું કરો એટલે તમને 3 માર્ક્સ મળશે જે સેક્શન સી માં પૂછાય છે, બરાબર? તો ચલો, તો વસ્તુ સ્થાન F ઉપર પૂછ્યું છે, ચલો એવું સમજીએ। તો વસ્તુ સ્થાન F ઉપર હોય તો અંતર્ગોળ અરીસાની અંદર એનું પ્રતિબિંબ ક્યાં મળશે, પ્રકાર કેવો મળશે અને પરિમાણ કેવું મળશે એને સમજીએ। તો સૌથી પહેલા તમારે અંતર્ગોળ અરીસો દોરવો પડશે। અંતર્ગોળ અરીસો દોરવા માટે તમારે સૌથી પહેલા મુખ્ય અક્ષ દોરી દેવાની, લાઈન ટુ લાઈન રાખવાની। તમારા નોટમાં જે લાઈન હોય એની ઉપર જ એક લાઈન જવા દેવાની મુખ્ય અક્ષની। ઓકે, એ તમે મોટી દોરો તો પણ બી ચાલશે। પછી તમારે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને, પરિકરની અંદર 10 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને અહીંયા એનું સેન્ટર મૂકવાનું અને અહીંયા પેન્સિલ વડે એક ચાપ મારી દેવાનો, મુખ્ય અક્ષની ઉપર તરફ 4 લાઈન, મુખ્ય અક્ષની નીચે તરફની 4 લાઈન। ઓકે, જેથી કરીને અરીસો પણ બી યોગ્ય રીતે આવશે અને આપણી આકૃતિ પણ બી સરસ લાગશે, બરાબર? ચલો, ચાપ મારી દીધો તમે એટલે તમારો અંતર્ગોળ અરીસો તૈયાર થઈ ગયો અને સેન્ટર સી તૈયાર થઈ ગયું 10 સેન્ટીમીટર। અને અહીંયા જે મધ્ય બિંદુ છે એને પી કહી દો। બીજું યાદ રાખવાનું છે, પી અને સી ની વચ્ચો વચ્ચે જ એફ આવશે। તો તમે કહો મને, પી અને સી ની વચ્ચે એફ આવે તો કેટલા અંતરે એફ થશે પી થી? 5 સેન્ટીમીટરે, કારણ કે પી થી સી નું અંતર 10 હતું, તો પી થી એફ નું અંતર કેટલું થશે? 5 સેન્ટીમીટર। ક્લિયર? તો આ ધ્યાન રાખવાનું છે। ચલો, પછી વસ્તુ ક્યાં મૂકી દેવાની? જો તમે એફ ઉપર, તો વસ્તુને એફ ઉપર મૂકી દેવાની અને એ તમારે હાઈટ રાખવાની એની 2 સેન્ટીમીટરની। ક્લિયર? આ ધ્યાન રાખજો, 2 સેન્ટીમીટરની હાઈટ રાખવાની। 2 સેન્ટીમીટરની તમે જે હાઈટ રાખો એના ટોચ ઉપરથી વસ્તુના એક સમાંતર કિરણ આપાત કરવા, એક સમાંતર કિરણ તમે જે આપાત કરી એનું પરાવર્તન હંમેશા નિયમ અનુસાર ક્યાંથી થશે? એફ માંથી, પહેલો નિયમ વાપરી દેવાનો। ત્યારબાદ બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે અહીંયા। જો અગાઉની જે 3 કિરણાકૃતિ હતી એમાં આપણે બીજો નિયમ કયો વાપરતા હતા? એફ વાળો વાપરતા હતા, પણ અહીં બીજો નિયમ
તમારે સી વાળો વાપરવાનો. આપણે સી વાળો નિયમ શીખ્યા હતા, સી માંથી આવે તો સી તરફ જ પાછું જાય છે, તો એ નિયમ કેવી રીતે વાપરવાનો? તો જુઓ બેટા, દોડવા માટે એ નિયમ વાપરવા માટે તમારે આ જે વસ્તુ છે એની હાઈટ ઉપર જે ટોચ ઉપર જે બિંદુ છે અને સી ઉપર જે બિંદુ છે એ બંને બિંદુને ફૂટપટ્ટી વડે જોડી દેવાનું આવી રીતે, અને એને અરીસા સુધી અને પાછળની બાજુ લંબાઈ દેવાનું. ટૂંકમાં આ લાઈન તમારે આ બિંદુ અને આ બિંદુને જોડતો એક પ્રકારનો રેખા દોરી દેવાની છે. ઓકે, એટલે તમારો સી વાળો નિયમ યોગ્ય રીતે વપરાઈ જશે, બરોબર, ભૂલ નહીં પડે. હવે તમે જોઈ શકો છો કે આ જે પરાવર્તિત કિરણો છે બંને, એક આ કિરણ અને એક આ કિરણ, બંને પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર જાય છે, એકબીજાને સમાંતર, રેલવેના પાટાની જેમ એકબીજાને સમાંતર જ જાય છે. જો બેટા, ઓકે, તો એકબીજાને સમાંતર જતી જે રેખાઓ હોય એ ક્યાં છેદે? તો તમે કહી શકો છો કે બેટા, એક બીજાને સમાંતર જતી રેખાઓ અનંત અંતરે જાય, એ કદી છેદવાની નથી, પણ આપણે વિચારીએ તો કે અનંત અંતરે ક્યાં મળશે કોઈ નક્કી નથી, તો આ બંને રેખાઓ છેદવાની નથી પણ અનંત અંતરે જવાની છે, માટે એનું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે. ઓકે, તો આ યાદ રાખવાનું કે વસ્તુ F ઉપર મૂકો તો એનું પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે અને એ પ્રતિબિંબ દોરવાની કોઈ જરૂર હોતી નથી, તમારે ફક્ત સમાંતર લાઈન જ બતાવી દેવાની. ક્લિયર? સમાંતર લાઈન બતાવી દેવાની. ચલો, પ્રકાર બીજું, નીચેની તરફ છે એટલે યાદ રાખવાનું, સામેની તરફ જાય છે એટલે યાદ રાખવાનું, એ વાસ્તવિક જ હશે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હશે, માટે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો મળશે તમને. ઓકે, હવે એનું પરિમાણની વાત કરીએ તો એનું પરિમાણ અત્યંત મોટું મળશે, ખૂબ જ મોટું મળશે. જો તમે આ જે મુખ્ય અક્ષ છે તો આ લાઈન તો એકદમ અનંત અંતરે જશે, તો અહીંયા વસ્તુ કેવી આવશે? ખૂબ જ મોટી આવશે. ઓકે, તો પ્રતિબિંબનું જે કદ છે, પરિમાણ છે, એ અત્યંત મોટું આવશે, બરોબર. તો વસ્તુ સ્થાન એક ફળ મૂકેશો તો તમારું પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ઉલટો અને પ્રતિબિંબનું પરિમાણ અત્યંત મોટું તમને મળશે. ક્લિયર? તો આ થઈ આપણી ચોથા નંબરની કિરણાકૃતિ અંતર્ગોળ અરીસા માટે. ઓકે, તો આટલું યાદ રાખીશું. હવે ચોથા નંબરની કિરણાકૃતિ આપણે જોઈ, હવે આપણે પાંચમા નંબરની કિરણાકૃતિનો અભ્યાસ કરીએ. તો પાંચમા નંબરની જે કિરણાકૃતિ છે એમાં વસ્તુ સ્થાન છે F અને P ની વચ્ચે. તો જો મિત્રો, આકૃતિની અંદર મેં તમને F અને P ની વચ્ચે દર્શાવી છે વસ્તુ અંતર્ગોળ અરીસાની અંદર, તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે એનો અભ્યાસ કરવાનો છે આપણે પાંચમા નંબરની કિરણાકૃતિની અંદર, જે પણ બી પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા ફરી વાર તમને સમજાવું, અંતર્ગોળ અરીસો કેવી રીતે દોરવાનો છે, આકૃતિ કેવી રીતે દોરવાની છે, બરોબર. સૌથી પહેલા મુખ્ય અક્ષ તમે જાતે પણ બી સમજી શકો છો, કારણ કે મેં તમને ચારે ચાર કિરણાકૃતિની અંદર આકૃતિ કેવી રીતે દોરવાની છે અંતર્ગોળ અરીસાની પ્રતિબિંબની, એ મેં તમને સમજાવ્યું છે. ઓકે, તો હવે પાંચમી વખત પણ બી હું તમને સમજાવું. સૌ પ્રથમ મુખ્ય અક્ષ દોરો, 10 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ મારો, ઉપર ચાર લાઈન, નીચે ચાર લાઈન, જે સેન્ટર છે સી, પી ની વચ્ચોવચ્ચ એફ. ઓકે, હવે તમે વસ્તુ મૂકશો એફ અને પી ની વચ્ચે, એવી સ્વરૂપે મેં બતાવી છે વસ્તુ, બે લાઈન ની હાઈટ રાખવાની છે. ઓકે, ચલો, હવે વસ્તુના ટોચ ઉપરથી એક પ્રકાશનું કિરણ આવવા દેવાનું સમાંતર, એટલે કે પહેલો નિયમ વાપરવાનો, સમાંતર આવે તો એનું પરાવર્તન ફરજિયાત ક્યાંથી થશે? એફ માંથી. તો પરાવર્તન એફ માંથી કરાવી દેવાનું, ફૂટપટ્ટી વડે સીધે સીધું જવા દેવાનું. ઓકે, બીજો નિયમ આની અંદર પણ બી આપણે કયો વાપરીશું? સી વાળો નિયમ વાપરીશું, જે મેં તમને ત્રીજા નિયમ સ્વરૂપે સમજાવ્યો હતો. ઓકે, તો સી વાળો નિયમ કેવી રીતે લાગુ કરવાનો છે? તો વસ્તુની ટોચ અને આ સેન્ટર સી ના બિંદુને જોડતો એક રેખાખંડ તમારે દોરી દેવાનો છે આવી રીતે, બરોબર. આ લાઈન તમારે દોરી દેવાનું, આ ટોચ અને આ ટોચ, જેને અરીસા સુધી લંબાઈ દો અને પાછળની બાજુ લંબાઈ દો. ઓકે, તો આ લાઈન તમારી ક્લિયર થઈ જશે, બરોબર. તો સામેની સાઈડ તમે જુઓ બેટા, પ્રતિબિંબની અંદર જે પરાવર્તિત કિરણો છે
એ સામેની સાઈડ એકબીજાથી દૂર જાય છે, એકબીજાથી કેવા જાય છે, દૂર જાય છે. જો એક આમ જાય છે અને એક આમ જાય છે, તો બેટા આ બંને પરાવર્તિત કિરણો તો સામેની સાઈડ તો કદી મળવાના નથી. આપણને પણ બી ખબર છે કે એકબીજાથી દૂર જતી વસ્તુ કદી એકબીજાને મળે નહીં. તો પાછળની બાજુ તમે આ જે કિરણો છે એ લંબાવો. જો મેં અરીસાની પાછળ ડોટેડ લાઈનમાં બતાવ્યા છે, ઓકે, તો પાછળની બાજુ આ બંને પરાવર્તિત કિરણો મળતા હોય એવો ભાસ થશે. ઓકે, તો એ જગ્યાએ જે પ્રતિબિંબ રચાશે એ આપણું આભાસી પ્રતિબિંબ બનશે, કારણ કે સામેની સાઈડ તો મળવાનું નથી. ઓકે, તો સામેની સાઈડ ન મળવાનું હોવાથી આપણને એ પ્રતિબિંબ ક્યાં મળે છે, પાછળની સાઈડ લંબાવવાથી. ઓકે, તો અહીંયા જે પ્રતિબિંબ મળશે તમને એ આભાસી હશે, ખોટું પ્રતિબિંબ હશે, બરોબર. અને યાદ રાખવાનું છે, મેં તમને અગાઉ પણ બી સમજાવ્યું, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તા જ હશે. તો જો આભાસી મળ્યું એટલે કેવું મળ્યું, સીધું જ મળ્યું, ઓકે, ચત્તું જ મળ્યું આપણને. અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા હશે. તો અહીંયા આપણને આભાસી પ્રતિબિંબ મળ્યું છે જે અરીસાની પાછળ છે. ઓકે, તો આપણું પ્રતિબિંબ આભાસી અને ચત્તું છે. ચલો, તો આપણને વસ્તુ સ્થાન ખબર પડી ગઈ, એફ અને પી ની વચ્ચે પ્રતિબિંબ સ્થાન ખ્યાલ આવી ગયો, અરીસાની પાછળ, અરીસાની પાછળ. અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તું. અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એની સાઈઝ, જો વસ્તુ નાની છે પ્રતિબિંબ મોટું છે, માટે પ્રતિબિંબનું પરિમાણ શું લખવાનું બેટા, વસ્તુ કરતા મોટું. ક્લિયર, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ, સરસ. ચલો, તો આ પણ બી 3 માર્ક્સ માટે પરીક્ષામાં યાદ રાખવાનું છે. હવે આપણે છઠ્ઠા નંબરનું જે પ્રતિબિંબ છે, છઠ્ઠા નંબરના પ્રતિબિંબની અંદર વસ્તુ સ્થાન અનંત અંતરે રાખવાનું છે. વસ્તુ સ્થાન ક્યાં છે, અનંત અંતરે. તો બેટા આ આકૃતિની અંદર તમારે વસ્તુ સ્થાન અનંત અંતરે હોવાથી વસ્તુ દોરવાની નથી, વસ્તુ અનંત અંતરે છે, તો અનંત અંતરે દોરવાની કોઈ જરૂર નથી. અને હંમેશા યાદ રાખો કે અનંત અંતરેથી કોઈ પણ બી પ્રકાશના કિરણો આવતા હોય, એટલે કે ખૂબ જ દૂરથી પ્રકાશના જે કિરણો આવતા હોય એ હંમેશા સમાંતર જ હોય, બીજા એક પણ બી ના હોય. અહીંયાથી સૂર્યદાદામાંથી જે પૃથ્વી ઉપર પ્રકાશના કિરણો આવે છે એકદમ સમાંતર જ આવશે, કારણ કે ખૂબ જ દૂરથી આવે છે. તારાઓમાંથી જે પ્રકાશ આવે છે, ઓકે, તો એ પણ બી એકદમ સમાંતર આવશે. તો દૂરથી જે પ્રકાશના કિરણો આવે છે એ હંમેશા વસ્તુ પર સમાંતર જ આવશે. એટલે અહીંયા ફક્ત એક જ નિયમ લાગુ કરવાનો છે આ આકૃતિમાં, સમાંતર વાળો મુખ્ય અક્ષને, બીજો કોઈ નિયમ તમારે દોરવાની જરૂર નથી, કારણ કે વસ્તુ બતાવવાની નથી. તો જુઓ, મેં આકૃતિ તો હવે તમને દોરતા આવડી ગઈ છે. મુખ્ય અક્ષ 10 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ, વચ્ચોવચ 5 સેન્ટીમીટર એફ, ઓકે. હવે જો અનંત અંતરે વસ્તુ હોવાથી જો અહીંયા મેં બે સમાંતર રેખાઓ બતાવી છે, બે કિરણો બતાવી દેવાના સમાંતરના. એ બંને કિરણો સમાંતર બતાવ્યા, પરાવર્તન હંમેશા યાદ રાખો, સમાંતર આવતા પ્રકાશનું પરાવર્તન અંતર્ગો અરીસામાં ક્યાં થશે, એફ માંથી. તો બંને કિરણો તમે જો મેં એફ માંથી જ પસાર કર્યા છે, એટલે તમે જોઈ શકો છો કે ક્યાં ભેગા થયા, એફ ઉપર ભેગા થયા. બંને પરાવર્તિત કિરણો એકબીજા સાથે ક્યાં છેદ્યા, ક્યાં ભેગા થયા, એફ ઉપર બેટા. ઓકે, તો એફ ઉપર તમારું પ્રતિબિંબનું સ્થાન રચાઈ જશે. ઓકે, તો જ્યારે વસ્તુ અંતર્ગોળ અરીસામાં અનંત અંતરે હશે તો એનું પ્રતિબિંબ હંમેશા એફ ઉપર જ મળશે. જો આપણે એફ ઉપર હતું વસ્તુ તો પ્રતિબિંબ ક્યાં મળ્યું, અનંત અંતરે. તો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, એફ ઉપર, બિલકુલ ઉલટું. ક્લિયર, તો યાદ રાખવા માટે પણ બી એ તમે સમજી શકો છો. ઓકે, પ્રકાર, જો સાચી રીતે કિરણો ભેગા થયા એટલે યાદ રાખવાનું, સામેની સાઈડ સાચી રીતે પ્રકાશના કિરણો ભેગા થાય છે તો એ હંમેશા વાસ્તવિક જ હોય, અને વાસ્તવિક હોય એ હંમેશા ઉલટું જ હશે. ક્લિયર, ચલો પરિણામની વાત કરીએ. તો પ્રતિબિંબનું પરિમાણ તમે જો એકદમ ટપકા સ્વરૂપે છે, ટપકા સ્વરૂપે છે, મુખ્ય અક્ષ સાથે બિલકુલ ત્યાં જ જોડાયેલું છે ટપકા સ્વરૂપે. તો ટપકા સ્વરૂપે હોવાથી એનું જે સાઈઝ છે એ બિંદુવત મળશે,
કેવું મળશે? બિંદુવત પરિમાણ મળશે. યાદ રાખજો, અત્યંત નાનું બિંદુવત તમે લખી શકો છો. તો વસ્તુ સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબ સ્થાન એફ ઉપર, પ્રતિબિંબ પ્રકાર વાસ્તવિક ઉલટું, અને પરિમાણ બિંદુવત તમને મળશે. ઓકે, તો આ થયા આપણા ખૂબ જ અગત્યના અંતર્ગોળ અળીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ. ઓકે, જે ત્રણ માર્ક્સમાં ફરજિયાત પૂછાય છે, એટલે ખૂબ જ દોરીને પ્રેક્ટિસ કરજો. પાંચ પાંચ દસ દસ વખત તમારે દોરવી પડશે, જેથી કરીને સ્પીડ પણ બી આવશે અને એક્યુરેસી પણ મળી આવશે. બરાબર, લગભગ પૂછાય છે પરીક્ષાની અંદર. તો ફરી એક વખત હું તમને છ એ છ પ્રતિબિંબ વિશે સમજાવી દઉં છું, ધ્યાનથી સાંભળજો. સૌ પ્રથમ અંતર્ગો અરીસાની અંદર આપણે વસ્તુ મૂકી હતી સી થી થોડે દૂર, તો પ્રતિબિંબ મળ્યું હતું સી અને એફ ની વચ્ચે. વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા નાનું. બીજી જે વસ્તુ મૂકી હતી સી પર, એનું પ્રતિબિંબ મળ્યું હતું સી પર જ, વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું. પછી આપણે વસ્તુ મૂકી હતી સી અને એફ ની વચ્ચે, તો એનું પ્રતિબિંબ મળ્યું હતું સી થી થોડે દૂર, વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા મોટું. પછી આપણે ચોથા નંબરમાં એફ ઉપર વસ્તુ મૂકી, તો આપણને પ્રતિબિંબ સ્થાન મળ્યું અનંત અંતરે, પ્રકાર મળ્યો વાસ્તવિક ઉલટો, અને પરિમાણ મળ્યું અત્યંત મોટું. પછી વસ્તુ ક્યાં મૂકી? એફ અને પી ની વચ્ચે. એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકી હતી, તો આપણને પ્રતિબિંબ મળ્યું હતું અરીસાની પાછળ, પ્રકાર મળ્યો હતો આભાસી ચતું, અને પરિમાણ મળ્યું હતું વસ્તુ કરતા મોટું. ક્લિયર? અને છેલ્લે આપણે અનંત અંતરે વસ્તુ રાખી, તો આપણને પ્રતિબિંબ મળ્યું એફ ઉપર, પ્રકાર મળ્યો વાસ્તવિક ઉલટો, અને પરિમાણ મળ્યું બિંદુ વત. ઓકે, તો આવી રીતે તમારા મગજની અંદર છ એ છ આકૃતિની એક પ્રકારની કિરણાકૃતિ મગજમાં આવી જવી જોઈએ બેટા. ઓકે, લાઈનસર વિચારવાનું છે, સી થી થોડે દૂર, સી ઉપર, સી એફ ની વચ્ચે, એફ ઉપર, એફ અને પી ની વચ્ચે, અનંત અંતરે. લાઈનસર જેમ તમે અંદર આવશો પી તરફ, એમ પ્રતિબિંબ બહાર તરફ જશે. ઓકે, આ રીતે તમે મગજની અંદર રિવિઝન કરીને પણ બી આ આકૃતિઓ યાદ રાખી શકો છો, અને મૌખિક હેતુલક્ષીમાં પૂછાય તો પણ બી તમે દોડ્યા સિવાય લખી શકો છો. કારણ કે હેતુલક્ષીમાં તમને કેવું પૂછે કે ઊંધું પણ બી પૂછે કે ભાઈ અંતર્ગો અરીસાની અંદર પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે હોય તો વસ્તુ ક્યાં હોય? એફ ઉપર. ઓકે, તો યાદ રાખવાનું આવી રીતે હેતુલક્ષીમાં ગમે તે વસ્તુ તમને પૂછી શકે આડે અવડા પ્રશ્ન કરીને. ઓકે, અને ત્રણ માર્ક્સમાં આ આખી આકૃતિઓ તમને પૂછશે, પ્રકાર, પરિમાણ અને કદ સાથે. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો, આકૃતિઓ ફરજિયાત તૈયાર કરજો, કારણ કે ત્રણ માર્ક્સમાં તમને આમાંથી પ્રશ્ન બોર્ડમાં મળશે જ, અચૂકથી મળશે. બરાબર, એટલે ભૂલતા નહીં. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભારત માતા કી જય.